વડે બનતી આકૃતિ અને પાંચેય ખૂણા એકબીજા સાથે જોડાયેલા હોય તો એ આકૃતિ
ATC અને A3D તો આપણે આ બંને શિરોબિંદુને જોડી ATC અને A3D હવે કેવી જ રીતે બે શિરોબિંદુ B ની સામે છે એક E છે અને D છે તો આને જોડી આપણે BD અને BE તો જો આવી રીતે આપણે જોડ્યા પછી પછી C સાથે D પણ જોડી શકીએ આપણે ત્યાં તો એક આખો સ્ટાર બની જાય જો પંચકોણ ની અંદર એક આકૃતિ બની સ્ટાર પ્રકારની હવે આપણે આજે પંચકોણ દેવો એ પંચકોણનું નામ આપીએ આયા પણ પંચકોણ અને એનું નામ આપીએ A B C D E A B C D અને E આ છે પંચકોણ હવે આ વિકર્ણ દોરો હવે વિકર્ણ દોરે સામસામે શિરોબિંદુને જોડ્યા તો અંદર સ્ટાર પ્રકારની આકૃતિ થાય હવે એ પાંચે પાંચ વિકર્ણના નામ લખીએ અહીં લખો જો વિકર્ણ વિકર્ણ કયા કયા પાઠ થશે તો અહીં લખું છું પહેલું વિકર્ણ લખીએ આપણે AC અહીં લખું રેખાખંડ AC પછી બીજું વિકર્ણ લખીએ રેખાખંડ AD રેખાખંડ AD પછી ત્રીજું લખીએ હવે આ આગળ લઈએ BE રેખાખંડ BE પછી ચોથું લઈએ આમ BE લીધું હવે આ BD લઈએ તો ચોથું રેખાખંડ થાય BD અને પાંચમું એક CE બાકી બરોબર તમે લખી CE તમે જે આ પાંચ રેખાખંડ કેટલા છે એ બધે શું થયા વિકર્ણ પંચકોણની વચ્ચે આવતા વિકર્ણ હવે વિકર્ણમાં શું કીધું કે એ બહુકોણની કોઈ જ બાજુ નથી હવે આ જે વિકર્ણ અંદર જઈયા એને કોઈ બાજુ નથી એટલે કે બહારની સેમ બાજુ નથી અંદર આવેલો તો વિકર્ણમાં યાદ રાખવાનું સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડ વિકર્ણ કહેવાય અને હંમેશા આકૃતિની અંદરના ભાગમાં જ હોય છે તો આપણે સ્વાધ્યાય 5.8 માં આ રીતે તમે પાંચમો પ્રશ્ન લખી લેજો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 5.9 જોઈએ પહેલો પ્રશ્ન છે નીચેના જોડકા જોડો હવે માં વિભાગ અ અને વિભાગ બ આપેલો છે વિભાગ અ માં અલગ અલગ આકારના નામ આપ્યા છે એમાં શંકુ આકાર છે ગોળો છે નળાકાર છે લંબઘન છે અને પિરામિડ છે આ પાંચ પ્રકાર છે હવે મેં ચાર પાંચ હેર પડતો તો એનો આકાર પણ કેવો થાય નળાકાર એટલે આ રીતે
લંબઘન લંબઘન કોને કહેવાય તો કે જો આનો તમને કેવું લાગે તો કે ત્રિપલ આઈ આ આકૃતિ છે એ લંબઘનની છે એટલે મેં અહીં લખ્યું છે ત્રિપલ આઈ બી માં ત્રિપલ આઈ લંબઘન હવે એના ઉદાહરણ જોઈએ થોડા તો કે લંબઘન કોને કહેવાય ઈ તમે ઈ તો જોઈ છે એનો આકાર જોઈએ કેવો હોય લંબઘન કેવો પછી કંપાસ બોક્સ આ તો તમારે બધાય પાસે હોય કંપાસ બોક્સ નો આકાર કેવો હોય લંબઘન જેવો હોય અને છેલ્લું છે પિરામિડો પિરામિડ માં જો આ કયા આકૃતિ છે તો કે પેલી ત્રિકોણ હોય ને તો ઉપરથી ઉપસેલી હોય પણ આ અંદર જોઈએ બરોબર તો એને કહેવાય પિરામિડ હવે પિરામિડ ના બે ઉદાહરણ જોઈએ હીરો તમે હીરો તો જોયું જ હશે ચારે બાજુ જેમ ત્રિકોણ હોય અને વચ્ચેથી ઉપસેલ હોય બરોબર નીચે ત્રિકોણ આકાર પછી છે ઈજિપ્ત નો પિરામિડ હવે તમે ઘણી વખત ટીવી માં જોયું હશે કે ઈજિપ્ત છે ને દેશના એ લોકો પહેલાના સમયની વાત છે કે જે ગુજરી ગયા હોય કે કોઈ કોક થઈ ગયો હોય તો એ એને ત્યાં સમાધિ બનાવે એટલે તેને પેટીમાં પેક કરી દેને ઉપર આખો ઈટોન માપો ત્રિકોણ આકાર પાડો એને પિરામિડ કહેવાય તો તમે ઈજિપ્તનો પિરામિડ અને હીરો એ આ ના ઉદાહરણ છે તો આ ચારે પ્રકાર યાદ રાખજો શંકુ આકાર આ શંકુ આકાર છે પછી ગોળો તો આ ગોળો છે પછી નળાકાર તો આ છે નળાકાર છે લંબઘન તો આ આકાર લંબઘન છે અને પિરામિડ તો આ પિરામિડ છે બરોબર આવી રીતે આ જોડકો તમારે જોડવાનું છે અને આના બબે બબે ઉદાહરણ પણ તમે યાદ રાખો જેથી કરીને તમને એનો આકાર સરળતાથી યાદ રહી જાય ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે સ્વાધ્યાય 5.9 નો છેલ્લો પ્રશ્ન અને આ ચેપ્ટરનો પણ છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ જે આગળના બે પ્રશ્નમાં જોડકામાં આપણે બબે બબે ઉદાહરણ જોયા હતા એના જેવો જ છે કે કયો આકાર છે ખાલી આપણે આકારનું નામ ઓળખવાનું છે જો એમાં પહેલું છે તમારા સાધનની પેટી એટલે કે કંપાસ બોક્સ આપણે આગળ જોયું કે કંપાસ બોક્સ નો આકાર કેવો હતો તો કે લંબઘન લંબઘન પછી ઈટ ઈટ નો આકાર પણ કેવો હોય લંબઘન તો હું એનો જવાબ લખું છું લંબઘન આ જવાબ તમારે લખવાના છે આકારને ઓળખી દિવસ આડીની પેટી એ પણ ઈટ જેવી આકાર ના હોય પણ હોય લંબઘન એમાં પણ જવાબ આવશે લંબઘન પછી રોલ રોલર હમણાં મેં તમને કીધું કે રોડ પર ડામર પાથરો હોય એની ઉપર ડામરને બેસાડવા માટેનું જે વાહન આવે એની આગળનો જે લોખંડનો ગોળ ભાગ હોય એનો આકાર કેવો હોય નળાકાર અને લખશું આપણે નળાકાર અને છેલ્લું મીઠાઈના લાડુ મીઠાઈના લાડુ છે એનો આકાર તો તમને ખબર જ હશે તમે લાડુ ખાધા જ હશે એનો આકાર કેવો હોય ગોળ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે ઘણું બધું શીખ્યા ત્રિકોણ ચતુષ્કોણ પછી વિવિધ આકારો ષટ્કોણ અષ્ટકોણ પંચકોણ એના વિકર્ણ વિશે માહિતી જોઈ તો આ ચેપ્ટરને તમને ન સમજાય તો જે ભાગ ન સમજાતો એ ભાગ ફરીથી એક વાર રિપીટ કરીને જોઈ લો જેથી કરીને તમને વ્યવસ્થિત સમજે અને આ ચેપ્ટર એકદમ સહેલું સરળ અને આકૃતિ દ્વારા તમને સમજણ મળી તમને દાખલાની ગણતરી આવી જાય એવું જ આપણું ચેપ્ટર હતું તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 5 છે પાયાના આકારોની સમજૂતી એ પૂર્ણ કરીએ છીએ અને બીજું ખાસ આપણે તમે જ્યારે તમે દરરોજ આ ચેનલને જોવો છો તો એને તમે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો નમસ્કાર